स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री श्रीस्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजनि શ્રી ગણશ્યામ મહારાજની જય બધા સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ અગ્નિ એની અંદર છેલ્લે કથા લખે છે કે મહારાજે પોતાના ભક્તોને ચોરથી સાવધાન રહેવા કીધું નવો કોઈ સત્સંગી આવ્યો હોય તો એનાથી પણ સાવધાન રહેવા કીધું કોઈ સત્સંગીના ધારીને ચોરની અનેક કળાઓ હોય એટલે એ સત્સંગીના ધારીને ભેગો રહેવા આવ્યો હોય તો પણ એની સાથે કોઈ વ્યવહાર ન કરવો અને નજર પાછી એની ઉપર રાખવી આવી મહારાજે ઘણી બધી આ લોકની અંદર આપણા વ્યવહારો સારી રીતે ચાલે એવી ટકોરો કરી આગળ પૂર ચોથું તરંગેશી સ્વામી લખે છે અને મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે બુદ્ધિમાન સારય સારહી ધર્મ કો કરત હે જો પ્રમાન સારય હિ ધર્મ કો કરત હે જો પ્રમાન કાઠી નૃપતિ કહત બડે બળે સુરવીર જાસે કંપત દેશ સબ દેખીન ધરત ધીર જાસે કંપત દેશ સબ દેખીન ધરત ધીર હરિસિંહજી નામે લીંબડીના રાજા અતિશય બુદ્ધિમાન હતા જે રાજાએ પત્ર મહારાજને લખીને મોકલ્યો હતો મહારાજને પોતાના લીંબડી ગામ રાજ્યમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું એટલે મહારાજ હાથી ઉપર બિરાજ્યા છે મુક્તાનંદ સ્વામી આદિ સંતોને મહારાજે બોલાવીને સભા ભરી છે અને વાત પૂછી છે કે મારે તો સવારમાં વહેલા જ નીકળવું છે અને ત્યારે મુક્ત મુનિએ કીધું મહારાજ તમને જેવું સૂજે એવી અમને ખબર પડે નહીં કોઈ મોટા પૂછે મોટા પુરુષો જ્યારે આપણને પૂછે ત્યારે એની સાથે કેવી રીતનું વર્તન કેવી રીતની વાણી એનો વિવેક સ્વામી આપણને શીખવાડ્યો મહારાજ નીકળ્યા છે હરિસિંહજી રાજા વિશેની લીંબડીના રાજાની વાત લખે છે બુદ્ધિમાન હતા એ ધર્મને અને અધર્મને બરાબર સમજતા હતા મોટે ભાગના સત્તાધીશ રાજાઓ આ વાતને જાણતા નથી હોતા જ્યારે આ ધર્મ અધર્મ બેના વિવેકવાળો રાજા હતો જે કાઠી દરબારો કહેવાય છે તે બધા ઘણા સુરવીર ગણાતા જેના ભયથી આખો દેશ કાંપતો તે દેખાઈ જાય તો પણ ધીરજ છૂટી જતી કાઠી જાતિ એવી હતી તેઓ મોટા મોટા રાજાના દેશોને પણ સ્થિર રહેવા દેતા નહીં કઈ જાતના ક્લેશ અને ઉપદ્રવોને ઉપજાવતા સમાજમાં રાત દિવસ કાઠી દરબારોનો ત્રાસ રહ્યા કરતો આવી આ લોકોની છાપ હતી જે કાઠીઓને શ્રીજી મહારાજે માળા કરતા કર્યા એની છાપ એવી હતી કે કાઠી દૂરથી આલ્યો આવતો હોય તો આને અહીં આગળ પરસેવો વળી જાય કે કાં તો મને મારશે કાં તો મને લૂંટશે કાં તો મને કોઈ રીતે ધમકાવશે ભાલો લઈને નીકળ્યા હોય બાપુઓ હામેથી કોઈ આલ્યો આવતો હોય તો બાલો જાની જોઈને એને ભોકાવાનો ઓલો કે બાપુ જો તો ખરા હું આવું છું ભાલો ગોલકુના ભાલા ને આંખો નથી તને આખો નથી આમ આમ કે તો આવી દાદાગીરી આજે તમે કાઠિયાવાડમાં જો લોયાની અંદર જ જોવો લોયાના ગ્રંથ આપણે લોયાની લીલાઓ જયારે ગ્રંથમાં આવશે સોની પરિવારો બ્રાહ્મણ પરિવારો આ બધા પરિવારો ગામડે ગામડે હતા લોયાની અંદર બધાનું વર્ણન આવે પણ લોયામાં કોઈ ટક્યા નહીં અત્યારે કાઠી ભરવાડ ને કોળી એમાં ને ભરવાડ બે જ જાતિ રહી કારણ કે કોઈ ટકે જ નહીં લૂંટફાટ મારીને પડાવી લેવું લઈ લેવું આવું એની અંદર સહજ હતું આ લીંબડીના રાજા હરિસિંહજી પ્રભાવિત કેમ થયા છે એની વાત લખે છે કે આજુબાજુ બધી જગ્યાએ કાઠી દરબારોનો હાહાકાર હતો કાઠી લોકોનો અને દ્વારકાથી કચ્છ અને પાવાગઢ સુધી તે ત્રાસ હતો કાઠી અતિશય ચકોર અને હઠીલી જાતિ ગણાતી તેઓ મારવાડ દેશ સુધી ફરતા રહેતા મારવાડ સુધી ફરતા અને જાતિ કેવી ચકોર અને હઠીલી હઠ લે એ મૂકે નહીં અને ચકોર પણ જબરી ગુજરાતના દક્ષિણ ભાગમાં સમુદ્ર પર્યંત કાઠી હાહાકાર મચાવી દેતા જે સારો માલ નજરે ચડે તેને ક્યારેય તેઓ છોડતા નહીં જે કાઠી દરબારોને શ્રીજી મહારાજે સત્સંગ કરાવ્યો એ કાઠી દરબારોની મૂળ ઓળખાણ શું હતી એની મૂળ ડિગ્રી શું હતી એના મૂળ કાર્યો કયા હતા આ હતા લૂંટફાટ કરવી એ જ એનું કામ હતું શ્રીજી મહારાજનું એ છે કે આવા લોકોને પણ મહારાજે માળા કરતા કર્યા જે શાકભાજી કાપે ને શાકભાજી સુધારે ને એવી રીતે બકરા કાપી નાખે માણસ કાપી નાખે એવા માણસોને શ્રીજી મહારાજ એ કીડી પણ ન મારે એવા બનાવ્યા એ જ મહારાજનું સર્વોપરીપણું છે મુજાસુરા જેવા જોબન જેવા આવાને શ્રીજી મહારાજે માળા પકડાવી દીધી અને કેવા થઈ ગયા પછી એ માળા પકડ્યા પછી પાછા ભગત એ કેવા થયા કોઈ એકદમ નીચો હોય અને એમાંથી કદાચ સત્સંગમાં આવે તો ઉપર જઈને કેટલોક જાય આ તો બધા પાપના પહાડ જેવા હતા પણ જ્યારે માળાને ભજન કરતા થયા જોબન પગીએ જેટલી જાનો લૂંટી હતી આપણે આખ્યાનમાં સાંભળ્યું છે કે એને જેટલી જાણો લૂંટી હતી મીંઢોળ તોડી તોડીને કોઠી આખી ભરેલી એટલા જાનૈયાઓને એને એટલી જાનો લૂંટી લીધેલી અને એટલા વર કન્યાઓને કાપી નાખેલા આટલો પાપી વ્યક્તિ છતાં પણ એને જ્યારે ભગવાન મળ્યા ભજન કેવું કર્યું મહારાજ એને કેવા બનાવ્યા કે મહારાજની ચપટી મહારાજની જે રજ ભસ્મ એ પૂરી થાય અને પ્રાણ પંખેરું ઉડી જાય આટલા બધા ભગવાનમાં આસક્ત બનાવ્યા એ પણ મહારાજનું સર્વોપરીપણું હોય તો જ આવું શક્ય બને નહીં તો આટલો નિષ્ઠુર હોય આટલા કડક હૃદયના હોય એને આવી રીતે આટલા પોચા બનાવી દેવા એ શક્ય જ નથી એ ભગવાન સ્વામિનારાયણનું પોતાનું કાર્ય છે એ મહારાજનું સર્વોપરીપણું છે જગ્યાએ મોટા મોટા રાજાઓની ફોજ એમની પાછળ ફરતી હોય આ કાઠીઓ કેવા ચકોર બળે કી ફોજ હી જોઈ તાકે પીછે ફિરત સોહી તોહું તાકે કબજ મે નયા આવે તોહું તાકે કબજ મે નયા આવે એ શે અતિશય કહાવે મોટા મોટા રાજાઓની ફોજ એમની પાછળ ફરતી હોય તો પણ કાઠી એમના કબજામાં આવતા નહીં એટલે એ એવા ભયાનક ઠગ કહેવાતા શ્રી હરિએ તેવા બધા કાઠીઓને પોતાને વશ કરી લીધા હેતથી આધીન કર્યા ગમે એવો હિંસક પ્રાણી હોય સિંહની ભેગા પણ રમવા વાળા છે પૃથ્વી પર છે છે એવું હિંસક પ્રાણી છતાંય પણ એને વસ કરવા વાળા છે એમાં કાઠી એને એક હિંસક પ્રાણી જેવા ગણો ને તોય વાંધો નહીં એવી જાતિ હતી પણ શ્રીજી મહારાજ એને હેતથી વસ કર્યા વાત આમાંથી એ પણ સમજવાની છે કે કોઈ કડક સ્વભાવ હોય એ સ્વભાવને કોઈ વ્યક્તિ એમ કે આમ વાળી દો તો ના વળે પણ એને જો ધીરે 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 જો વાળો તો વળે આપણો પોતાનો સ્વભાવ હોય કે બીજાનો સ્વભાવ હોય પરંતુ શ્રીજી મહારાજ રીત શીખવાડે છે કે હેતથી વળે એક વાર એને હેત થાય એવું થાય પછી વળે અને શ્રીજી મહારાજ પાસે એવી કળ બહુ હતી શ્રીજી મહારાજ એવી કળનો ઉપયોગ બહુ કરતા કેવી રીતે વાળી દે મહારાજની રીત કેવી ઘટપુરમાં મહારાજ પાસે ખંભાળાના દરબાર હતા મૂળું હાચર એ આવ્યા મહારાજ પાસે આવ્યા મહારાજ પાસે બેઠા એટલે મહારાજ કે મુળુભાઈ અમારા સત્સંગી થાવ ને કે અરે મહારાજ મારે તો હોકો જોઈએ અને અફીન જોઈએ બે જોઈએ હું તમારો ભગત કેવી રીતે થાવ સુરો બાપુ કે તમારો હોકોન અફીન તો તો તમે સત્સંગી થઈ જ ના બાપુ સુરાબાપુએ ઉડાડી દીધું મહારાજ કે એમ નહીં બાપુ એ તમે ના બોલો વચ્ચે આ કેસ મારો છે મહારાજ કે મોડું ભાઈ અમે તમને હોકાન અફીન હોતા સત્સંગી કરીએ તો તો થવું કે પણ એવા સત્સંગી થવાય સુરા બાપુ કે મહારાજ આ શું કરો છો એવો જ સત્સંગી હોતો હશે હોકાને અફીન વાળો આપણા સંપ્રદાયનું નામ બગડે તમારું નામ બગડે અમારા જેવાનું નામ બગડે આને ક્યાં ટોળામાં લેવો મહારાજ કે બાપુ મેં તમને કીધું કામ અમારું છે તમારું નહિ તમે જે દી તમને સંતોને અમે નહોતા મળ્યા તે દી કેવું હતું એટલે બે હો પછી મહારાજે મોડુંભાઈને કીધું ચાલો અમે તમને વર્તમાન આપીએ દારૂ ના પીવો ચોરી ના કરવી વ્યભિચાર ના કરવો માંસ ન ખાવું આ તો બધું પડે ને તમારથી તો કે હા એ બધું પડે પણ હોકોને અફીન જોશે મહારાજ કે એ બે ની છૂટ એ બે તમારે રાખવાના અને અમારા સત્સંગી પછી કઈ વાંધો કઈ વાંધો નહીં મહારાજ કંઠી પહેરી દીધી દાદાના દરબારની અંદર આખા સત્સંગીઓની સભા ભરાય અને મૂળું ખાચરને સ્પેશિયલ જ્યાં ઉતારો આપેલો ત્યાં મહારાજ એનો હોકો સાફ કરાવવા માટે સેવકોને મોકલે જાઓ એનો હોકો સાફ કરી આવો બાપુને જે દેવતાને બધું જોઈએ આપી દો હોકા માટે બાપુને જે વ્યવસ્થા જોઈએ બધી કરી દો મૂળુભાઈને અફીન અને હોકાની વ્યવસ્થાએ સહિત શ્રીજી મહારાજ એને સત્સંગ કરાવે આખા બધાને આશ્ચર્ય લાગે કે આવું તો કાંઈ હોતું હશે પાછા મહારાજ એ સર્વિસ પ્રોવાઈડ કરે કદાચ એમ કે તું કરી લે તો વાંધો નહીં પણ ઉપરથી પાછા ખબર રાખે સંતો પાસે ખબર રખાવે પછી એમાં વરતાલ જવાનું થયું એટલે સુરાબાપુને બધા બે પાંચ દરબારો ભેગા થઈને મહારાજને કે મહારાજ આ મૂળું છે ને એથી ખંભ પાછો મોકલી દો ખાંભળા એને હારે નથી લઈ જવો મહારાજ આપણે ખંભાળા પાછો મોકલો મહારાજ કે ના આપણા સત્સંગી થયા તો એટલે એને તો આપણી ભેગા લેવા પડે અરે મહારાજ પણ આના હોકાય સહિત આપણી લાજ જાય આપણી સમાજની અંદર છાપ કેવી છે કે જે સ્વામિનારાયણનો હોય એ તમાકુ બીડી ચલમ કાંઈ ના લેતો હોય આ તો હોકો આવડો મોટો લઈને આપણી ભેગા ફરે આપણી લાજ લે મહારાજ મહારાજ કે ભલે લાજ લે જે લે પણ અમારે એને ભેગો લેવાનો છે રાજ ધણીનો કોણ ધની મહારાજે ભેગા લીધા ઝીંજાવદર થી કારિયાની જતા રસ્તામાં કૂવો આવ્યો તે કૂવાએ નિષ્કુળાનંદ સ્વામી ને વરદાનંદ સ્વામી બેઠેલા ગામડા ફરવા ગયા છે આગળ જઈને બેઠેલા સંતોએ મહારાજને જોયા એટલે કમંડળું ભરીને પાણી લાવ્યા મહારાજને કે મહારાજ સ્નાન કરી લો અમે બેય સંતો તમને સ્નાન કરાવીએ મહારાજ કે અમારું સ્નાન પછી પહેલાં અમારા મૂળું ખાચરનો હોકો ધોઈ દો કે પાણીથી સંતોને મૂળું ખાચરનો હોકો દોવડાવે અને પછી મહારાજે સ્નાન કર્યું મહારાજ મોડું ખાચે ને કે બાપુ બરાબર ને ફાવે છે ને હા મહારાજ ખરેખરો અમારો સત્સંગ કેવો લાગ્યો મહારાજ બહુ મીઠો સ્વભાવ હોતા તો હું સારું લાગે ને પછી રસ્તાની અંદર લોકો બધાય પેલી મહારાજની સવારી જોવા ઊભેલા કારણ કે એ જમાનામાં સાંભળેલું સ્વામિનારાયણ ભગવાન તો કેટલાય કાઠીઓને પોતાની હારે લઈને નીકળે અને કેટલાય કાઠીઓ હારે હોય આ વાત સાંભળેલી એટલે બધા લોકો દર્શન કરવા ઊભેલા ને પેલો મોડું ભાઈને હોકો ચાલુ ગોળે ઘોડે બેઠા બેઠા એટલે બધા લોકો કે સારું બધાય સ્વામિનારાયણ્યા લાગે છે પણ ઓલો ઘોડાવાળો છે ને હોકાવાળો એ સ્વામિનારાયણો લાગતો નથી ખબર નહીં આ સંગમાં કેમનો ચડી ગયો તે જે ગામ જાય તે આવા સાંભળે તે મૂળું ભાને ખરેખરી ખીચ ચડી ખારો આ હોકો મને સ્વામિનારાયણનો નથી થવા દેતા હોકાને જ ફોડી નાખ્યો આ મહારાજની કડ હતી ત્યાંથી હજુ એક રહ્યું અફીન એ તો કંઈ બાર ધુમાડો કાઢે નહીં એટલે એ તો દેખાય નહીં એક સુખર્યું તે પછી વરતાલ આવ્યા વરતાલ જોબન પગીના મેળે બધા દરબારોને ઉતારો આપ્યો મહારાજ મોલમાં ઉતર્યા હતા સંતોને ધર્મશાળામાં ઉતારો આપ્યો અને આ બાજુ ઉપર સુરતના ગુજરાતના હરિભક્તો બધા દર્શને આવ્યા એટલે મહારાજના દર્શન કર્યા મહારાજના દર્શન કરીને સંતોના દર્શન કર્યા અને સંતોના દર્શન કરીને હરિભક્તોના દર્શન કરવા માટે ગુજરાતના અને સુરતના હરિભક્તો ગયા જેવી રીતે ભગવાનના દર્શન થાય એટલા જ મહિમાથી મોટા સત્પુરુષના દર્શન થાય જેવી રીતે સત્પુરુષના દર્શન થાય એટલા જ મહિમાથી ભગવાનના સંતોના દર્શન થાય અને જેવી રીતે ભગવાનના સંતોના દર્શન થાય એટલા જ મહિમાથી ભગવાનના ભક્તોના દર્શન થાય કારણ કે ભક્તનું મહાત્મ્ય પણ એટલું જ છે હૃદયમાં ભગવાન રહ્યા જ છે ભક્તના હૃદયમાં પણ એટલે તો મહારાજ ઉત્સવ સમયા કરતા શા માટે તો કે દેશ દેશના હરિભક્તો એકાબીજાના દર્શન કરે એકાબીજાની રીત શીખે એકાબીજાની ખોટને ટાળે કોઈક જોવે આખો આખો સમુદાય ચાલતો હોય આપણે યાત્રામાં ગયા હોય સંઘમાં ગયા હોય ઓહો ઓલા ભગત યાત્રામાં આવી સરસ પૂજા કરે છે તો જે ઓછી પૂજા કરતો હોય ને એ પૂજા વધારે કરતો થઈ જાય ઓહો એ આટલા બધા નિયમ રાખે છે ભક્ત ચિંતામણીનો પાઠ કરવો વચનામૃત વાંચવું સ્વામીની વાત વાંચવી ચેષ્ટા કરવી આટલી માળા કરવી આટલા જનમંગલ કરવા આટલા વંધુના પાઠ કરવા આટલા બધા નિયમ રાખે છે હું એ નિયમ રાખું એમાંથી ગુણ આવે ઓહો પાંચ માનસી રોજ કરી લે છે બાજુમાં રહે એટલે ખબર પડે અને એનો ગુણ ગ્રહણ કરે એના દર્શન કરે તે પરિવર્તન પોતામાં આવે કારણ કે તરત ખબર પડે કે એ ગ્રહસ્થ છે હજુ સાધુમાં કાઢી લે તો તો સંતો સંતો એટલે બધું કરી શકે આપણે કેમ કરીએ પણ જ્યારે તમે ખરેખર તમારા જેવા જ આશ્રમમાં રહેલા હરિભગતના દર્શન કરો અને એમાં જે ગુણ હોય એને ગ્રહણ કરો તો ઓટોમેટિક તમારામાં વૃદ્ધિ થાય સત્સંગ તમારો વધી જાય જેટલો સંતોની વાતે કરીને વધે ને એટલો ને એટલો જ ભક્તોના ગુને કરીને વધે એનાથી પણ સ્પીડમાં વધે કારણ કે વાત તો શું કરે ગુણ બતાવે પછી ત્યાંથી ગુણ લે એટલે વધે તે પેલા બધા ગુજરાતના બધા હરિભક્તો સુરતના આવ્યા ત્યાં પેલા કાઠીઓને પગે લાગે કાઠીયોને પગે લાગીને કે અમારા બહુ મોટા ભાગ તમારા જેવા મોટા ભક્તોના દર્શન થયા કેવા મોટા છો તમે બધા તો પણ ઓલા મોડું ભાઈને બધા ઓળખે કાતો તો ઠાલિયાવાળો અફિનવાળો છે એને કોઈ દર્શન કરવા જાય નહીં એની પાસે અને જે હોય ને બધા પાછા વળતા વાતો કરે કે હરિભગતના સંગમાં આ વળી ક્યાંથી આવો પથ્થરો આવી ગયો કે આવો અફીન વાળો બંધાની ક્યાંથી આવ્યો અને મોડું ભાઈને ખરેખરી ખીચ ચડી તારી જાતનું અફીન કે મને આ ભગતોની પંક્તિમાં ભળવા નથી દેતું ગોપાળન સ્વયં પે દોડતા જઈને સ્નાન કરીને અફીન બફીન નાખી દીધું બધું સાફ કરી નાખ્યું સ્વામીને કે પૂજા આપો સ્વામી પાસે પૂજા લીધી મહારાજને પછી છે ને સભામાં દંડવટ કરવા લાગ્યા મહારાજ કે મોડુભાઈ કેમ છે તમારે હોકાનું અફીનનું કેવું હાલે છે બરાબર છે ને બધું અરે મહારાજ હોકો કુસંગીઓએ મૂકાવ્યો અને અફીન સત્સંગીઓએ મૂકાવ્યું ગામના કુસંગીઓ વાતો કરતા કે આ સ્વામિનારાયણ નથી લાગતો ત્યારે હોકો મૂક્યો અને આ સત્સંગીઓએ વાતો કરી કે આ સત્સંગની નાતમાં શોભેઓ નથી ત્યારે અફીન મૂક્યું શ્રીજી મહારાજ હેતથી મુકાવતા શ્રીજી મહારાજ હેતથી વસ કરતા એવું હેત આપતા કાઠીની જાતિ માની હઠીલી માની હોય હવે માની જાતિ એને વશ કરવી એને કયામાં રાખવી કેવી રીતે રહે એને હેત કોઈ માની વ્યક્તિ હોય ગુનાદિત્યાનંદ સ્વામીએ કીધું કે વસ કરતા તો માણસને આવડે જો આવડત હોય તો તે કે કોઈનું રાખે માની હોય તેને નમી દેવું એનું થોડું રાખવું આમ કરો તો માણસ વશ કરવું કાંઈ કઠન નથી સ્વામીએ કીધું એ મહારાજને મોટાને આ બધી રીત આવડે એટલે હજારોનું કલ્યાણ કરી શકે હજારોને મોક્ષના માર્ગે ચલાવી શકે આ રીતને શીખવી જોઈએ એટલે મહારાજ આવી રીતથી ચાલતા અને આવી રીતે સત્સંગ કરાવતા હેતથી આધીન કર્યા તે શ્રીહરિનો આવો પ્રતાપ સાંભળીને ઘણા મોટા મોટા રાજાઓ પણ એ બાબતને સત્ય માનવા લાગ્યા સમર્થ વિના આવું બને નહીં અરે મોટા મોટા રાજાનું સૈન્ય રક્ષણ કરનારું રહ્યું હોય તો પણ એ કાઠી લોકો લૂંટી જતા અને ખરેખર મેં વર્ણન ઘણી વખત વચ્ચે કરેલું છે ગાડીનું ટાયર પડ્યું હોય ગાડીનું ટાયર પડ્યું હોય લોયાના દરબારગઢના પેલા ચોકમાં પ્રસાદીનો દરબારગઢ છે અને આ ટાયર આપણું વધારાનું પડ્યું હોય ગાડીનું વર્ષો પહેલાંની વાત અને પૂછે આપણને ખબર ન હોય કે આની રીત શું છે ટાયર શું કરવાનું છે સ્વામી આ વધારાનું છે આપણે કયા પડ્યું છે તો બસ બે કલાક પછી ટાયર ના હોય એ જગ્યાએ કેમ તમે કીધું તું ને વધારાનું પાછું મગાઈ પણ નહીં તમારે માગો તો ઉપાધિ માગો તોય ઉપાધિ મગાઈ પણ નહીં આ જેટલા ત્યાં હજુ લોયાની અંદર આજે જેટલા ભજન કરતા થયા ને એ બધા કંઈ જન્મસિદ્ધ ભજન કરવાવાળા નહોતા એ સુરાબાપુ માનસિયા બાપુને બધા ગયા ને પછી પાછળ તો હાથમી પેઢીએ સત્સંગ જય સ્વામિનારાયણ બધે એમ જ છે પ્રસાદીના જેટલા કુળ જ્યાં આલ્યા આવે છે ભક્ત કુળ જે કુળ કોઈ એ કુળની અંદર કોક જગ્યાએ જ્યાં સાધુનો સમાગમ રહ્યો હશે એવા કોક પરિવારો પ્રસાદીના જે મહારાજને મળેલા ને ત્યાંથી જે હાલ્યા આવતા હોય બધા એમાં મોટે ભાગે ઘસારો લાગી ગયો પ્રસાદી ખાલી નામની જ રહી ગઈ અમારા દાદાના 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 દાદા મહારાજને મળ્યા હતા પણ તમે શું કર્યું એ તો મળ્યા હતા અમારે ઘેર મહારાજ જમ્યા હતા અમારા દાદાએ એ વખતે ઘઉં લઈને મહારાજને દીધા હતા પણ તમે કાંઈ ના મળે સ્વામી ભગવાનની મૂર્તિ ના મળે તો એવા હાથમી પેઢીએ એવા પરિવારો જેને ત્યાં સ્વામિનાયણ ભગવાનનું સ્વરૂપ જ ના મળે આખા ઘરની અંદર ફરીને બહાર નીકળો ને તો સ્વામિનારાયણ ના મળે ક્યાંય ગળામાં કંઠી તો ક્યાંથી હોય એવી દશાઓ પ્રસાદીનું કુળ હોવા છતાં પણ થઈ જાય કોના અભાવથી સાધુના સમાગમના અભાવથી સત્સંગના અભાવથી ગમે એવો હોય ભગવાનનો પોતાનો દીકરો હોય તો પણ એને સાધુનો સમાગમ જોઈએ પોતાનો યાદવો પાસે જો સાધુનો સમાગમ નહોતો તો ભગવાન ના ઓળખાયા દુનિયા તો અભાગી રહી પણ એ લોકોને નિરંતર અભાગ્યા કીધા શ્રીમદ ભાગવતે જો સાધુ મળેલા હોય રઘુવીરજી મહારાજ ને અયોધ્યાપ્રસાદજી મહારાજ નામ શાસ્ત્રોમાં લખાઈ ગયા ભગવાન જેવા આચાર્ય પણ જ્યારે રામ પ્રતાપજી ને ઈચ્છારામજી હરિચરિત્રામ સાગરમાં ચોવીસમું પૂર જયારે આવશે ત્યારે કથા આવશે બંને જણ જયારે આવશે લોયામાં મહારાજ એમને સૌથી પહેલા છે કે તમે લોકો સાધુ સમાગમ કરજો સાધુનો સમાગમ કરી અને તમારા આત્માને તમે સત્સંગ પરાયણ કરજો નહીં સત્સંગ પરાયણ કરજો એવું પહેલાંમાં પહેલો મહારાજ ઉપદેશ આપશે કારણ કે મહારાજ કે તમે જે જગ્યાએથી આવો છો ત્યાંનું વાતાવરણ અને આ સત્સંગની રીત આવું નોખી છે માટે તમારે સૌથી પહેલાં સાધુ પાસે બેસીને સમાગમ કરવો પડશે મહારાજના પોતાના ભાઈઓ હતા છતાં પણ હતા કીધું વિચારો જો મહારાજ પોતાના સગા ભાઈઓને આવું કહેતા હોય તો બીજાની શું વાત કરવી એટલે મહારાજ અહીંયા આગળ એ કે છે સ્વામી અહીંયા આગળ એ કહે છે કે મહારાજે આવા કેટ કેટલાને વસ કર્યા હું એ કહેવા માગું છું કે હેતથી વસ થાય આવી જાતી હતી પણ ગુરુજી શું કરે બાપુ આવ્યા બાપુ માટે દૂધ લાવો બાપુ માટે ખુરશી નાખી દો બાપુને બદામ પિસ્તા એલચીવાળું દૂધ પાવ બાપુને ત્યાંથી વેચાતું દૂધ લાવવાનું અને બાપુને જ કેસર એલચીવાળું દૂધ પાવાનું એ કેવો ન્યાય બોલો બાપુને ત્યાંથી વેચાતું દૂધ લેવાનું મંદિરને અને બાપુ આવે આપણે ત્યાં ત્યારે એને ઠાકોરજીને ધરાયેલું એલચી કેસર ને બદામવાળું દૂધ પાવાનું આવી રીતે ગુરુજીએ કેટલી મહેનત કરી ત્યારે આજે માંડ ગણતરીના સત્સંગની અંદર મૂળ મૂળભૂત ગામમાં સત્સંગ્યો દેખાય માટે આ જાતિને સત્સંગ કરાવવો બહુ કઠન છે બહુ જ કઠન છે કાઠીને પણ શ્રીજી મહારાજે એવી રીતે વશ કરી લીધા એ સર્વોપરી ભગવાન એના કારણે છે સમર્થ વિના આવું બને નહીં મોટા મોટા રાજાનું સૈન્ય રક્ષણ કરનારું રહ્યું હોય તો પણ એ કાઠી લોકો લૂંટી જતા સિંહને બકરા જેવો કરી દીધો એટલે સૌએ શ્રીહરિ મહાન સામર્થ્ય યુક્ત છે એમ તેમને ઓળખ્યા ત્યાગ અને વૈરાગ્યની બાબતમાં તે રાજાઓને મતી હતી નહીં પરંતુ આવી વાતોમાં તેમને શ્રીહરીને અતિ કુશળ માન્યા શ્રીજી મહારાજના ત્યાગને વૈરાગ્યમાં આ રાજાઓની દ્રષ્ટિ નહોતી પહોંચતી પણ એ લોકોને એટલું લાગ્યું કે આવા કાઠીઓને જેને એક ઈશારે આવી રીતે વશ કરી લીધા એટલે આ લાગે છે પ્રભાવશાળી ભગવાન નહીં પણ પ્રભાવશાળી છે છે માથા ભાર એમ કારણ કે કાઠ્યોને વશ કરી લીધા મહારાજની અંદર રહેલા કે સંતોના ત્યાગ વૈરાગ્ય થી આ રાજાઓના ને કારણ કે આનું લેવલ જ એ હતું શું જોવે બહુ બુદ્ધિવાળા સંતો ભક્તોને જોવે ને બહુ બુદ્ધિવાળા સંતો હોય કંઈક સંતો થોડું આયોજન કરતા હોય થોડું મેનેજમેન્ટ કરતા હોય બધું શ્રીજી મહારાજની ઈચ્છાથી આજ્ઞાથી આ સત્સંગમાં બધું કરવાનું થાય સંતોને તો ઘણા ગ્રહસ્તો ભેગા થાય ને તો શું કે સંતોને શું કે ખબર છે સ્વામી તમે જો મોટેલનો બિઝનેસ કરતા હોય ને તો તમારે સો મોટેલ હોત સ્વામી જો તમે જો આવું કંઈક કરતા હોત ને તો તમારી પાસે તો તમે વર્ષે બે મિલિયન ડોલર કમાતા હોત આવું કેવા વાળા સંતોને મળી જાય મળી જાય કેમ એને એવો વિચાર કેમ આવ્યો એને એવો વિચાર એટલા માટે આવ્યો કે એનું લેવલ જ એટલું છે સંતો કોઈને વાત સમજાવી દે કોઈ વાત ન માને એવો હોય તો એ સંતો પાસે કેવી કળા હોય સંતો પાસે કેવી પોતાની સાધુતા હોય સંતો પાસે એક એને સમજાવવાની એવી રીત હોય અનેક અનુભવોમાંથી પસાર થયા પછી સામેના વ્યક્તિને કઈ રીતે આ વાત હું સમજાવું તો એ સમજશે અને મારી વાતને માનશે એવું સંતો પાસે એક હોય ભગવાનનું આપેલું છે સંતો એ કરતા હોય ઓલો વ્યક્તિ બુદ્ધિવાળો જગતનો બુદ્ધિવાળો જોવે ને જો સ્વામી તમે આ બાજુ હોત ને તો કેટલાય તમે બાટલા મુઠારી દીધા હોત તમે વિચારો તો ખરા એને એવો શબ્દ બોલતા શરમ ના આવે આ જે શબ્દો હું બોલું છું આ શબ્દો શ્રવણથી સાંભળેલા કહું છું હવે તમે વિચારો કે એના એવા શબ્દો એને કેવી રીતે મળતા હોય સાધુને જોઈને આવો વિચાર આવે કારણ કે એનું લેવલ એ છે જેમ શ્રીજી મહારાજને આ રાજાઓએ એવું ન જાણ્યું કે આવા મોટા ભગવાન જેના સાધુઓ સ્ત્રી ધનના ત્યાગી કેવા કેવા મોટા રાજવીઓ પોતાના રાજપાટનો ત્યાગ કરીને એની પાછળ ભગવી કંથા પહેરીને નીકળી જાય આવા ભગવાન સ્વામિયણ એવો વિચાર ના આવ્યો કાઠીની જાત આટલી બધી ખતરનાક પણ એને વસ્કર લીધી છે એટલે છે જબરો બળ્યો સ્વામિનારાયણ બળ્યા છે આવી રીતે રાજાઓને ગુણ આવ્યો કારણ કે એમની મતી શ્રેષ્ઠ નહોતી એટલે એમને આવી રીતે ભગવાનને કુશળ માન્યા એટલે શ્રી હરિ અત્યંત સામર્થ્યવાન છે એમ સમજીને શ્રી હરિને મારે મળવું છે આવું લીંબડીના ઠાકોર સાહેબને મનમાં તાન હતું વિચાર આટલો જ હતો કે શ્રીજી મહારાજ બહુ સામર્થ્યવાળા છે એટલે મારે મળવું છે ઠાકોર સાહેબની પાસે એક વૈરાગી અને બીજો મેલા ગંદા અંગવાળો કોઈ અઘોરી આવતો આ અઘોરી બાવા કેવા હોય કપડા વિનાના હોય કપડા વિનાના બાવાઓ અઘોરી બાવાઓ અને એક વૈરાગી આ બે આ ઠાકોર સાહેબના ગુરુઓ હતા એની પાસે આવતા તેને શ્રીહરિ પધારવાના છે એવા સમાચાર મળ્યા એટલે બંનેને શ્રીહરિની સાથે દ્વેષ હોવાથી ઠાકોર સાહેબ પાસે દોડી આવે કારણ કે એ બેને ખબર પડી ગઈ કે જો સ્વામિનારાયણના હરિસિંહજીને વશ કરી લેશે તો આપણા રોટલા સાફ આપણા સુપડા સાફ એટલે કોઈ રીતે છૂટવો જોઈએ નહીં યાદ રાખો સૂર્ય દેવ આકાશમાં છે સૂર્યને ખબર છે મારી તાકાત શું છે તમે પૃથ્વી ઉપર ગમે એટલી હેલોજનની કંપનીઓ લાવી નાખી પૃથ્વી પર લાઇટો નાખી દો સૂર્ય કોઈ દી લડવા નહીં આવે એને ખબર જ છે કે રાત્રે તમે ગમે એટલા ઝગમગ ઝગમગ થાશો પણ પ્રભાતનું મારું એક કિરણ પૃથ્વી પર પડશે બધાએ હમાઈ જશો સૂર્ય જે સૂર્ય જે સૂર્ય છે એને ક્યારેય પણ દીવાની પણ ભય નથી હોતો હેલોજનનો પણ ભય નથી હોતો અરે આકાશમાં રહેલા ચંદ્રમાનો પણ ભય હોતો નથી કારણ કે સૂર્ય જ છે એમ જે સાચા છે જે સત્યના માર્ગ ઉપર ચાલવા વાળા છે એને ભય હોતો નથી કે આને કોઈ લૂંટી લેશે કે લઈ જશે કોક પોતાથી શ્રેષ્ઠ હોય એની પાસે જાય તો વધારે રાજી થાય ભગવાનના સંત ગોપાળન સ્વામીએ લક્ષણ લખ્યું કે કોઈ પોતા કરતા શ્રેષ્ઠ શ્રેષ્ઠ કોઈ સંત હોય પોતા કરતા શ્રેષ્ઠ સંત હોય ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યથી આત્મનિષ્ઠા ભગવાનના ભજન ઉપાસના એની અંદર વધારે શ્રેષ્ઠ સંત હોય અને પોતાનો સેવક એની પાસે જાય તો રાજી થાય આ સાચા સાધુનું લક્ષણ છે એને એટલું જ થાય કે મારાથી ઉતરતા પાસે ના જાય બસ એટલી ચિંતા એને રહે પણ પોતાથી શ્રેષ્ઠ પાસે જાય તો રાજી થાય કારણ કે સાચા સાધુને તો કલ્યાણ જ કરવું છે આપણું એને એવું હોતું જ નથી કે આ મારો કે આ બારો એમ શ્રેષ્ઠ મળતો હોય અને શ્રેષ્ઠ હોય કરે વાંધો નહીં એને શ્રેષ્ઠ કલ્યાણ મનાય તો ત્યાં જઈ શકે છે બંધનમાં રખાય નહીં આધ્યાત્મિક માર્ગ એવા બંધનનો નથી કે ખોટો કોઈ ઉપર બંધન લાદી દેવાય હૃદય બોલવું જોઈએ મારું અહીં કલ્યાણ છે જ પોતાનું હૃદય બોલવું જોઈએ પણ ખોટો હોય ને એને પહેલાં પહેલી બીક લાગે જો હાચો કોક પહોંચી ગયો એની પાસે એટલે પહેલાં પહેલી ખોટાને બળતરા થાય કે જો આ હાચાનો સ્વાદ ચાખી જશે તો આપણી દુકાનો બંધ થઈ જશે સ્વામિનારાયણ ભગવાનનું ને સ્વામિનારાયણ ભગવાનના સંતોનો એ વખતે સમાજમાં એવો પ્રભાવ હતો કે જે ગામમાં ગયા એ ગામના ગામ ગુરુઓ બધાને ગામ ખાલી કરીને ભાગવું જ પડે કારણ કે સંતો શું કરે આત્માને જગાડી દે સાધુ કેવા હોય મુમુક્ષુ કેવો હોય મોક્ષનો માર્ગ કેવો હોય આ બધું સ્પષ્ટ જેવું હોય એવું કહી દે સાચો મોમુક્ષુ જાગી જાય આજે થાય જ છે આજે એવું કેટલા બધાને થાય છે આ લોયાદામ પરિવારમાં એવા ઘણા બધા ભક્તો હશે કે જે આવા અનુભવથી ગુરુજીના ચરનારુંદમાં આવીને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરે છે કેવા કેટલા બધા ભક્તો હશે પણ એ જ્યારે આવે ત્યારે ઘણાને વિઘન પણ આવેલા હોય જ્યાં હોય ત્યાંથી આવે ત્યારે તે બંને રાજાના હિતેચ્છુ બનીને આવ્યા હતા ઘણી ખટપટ કરીને રાજાને રોકવા પ્રયત્ન કર્યા બહુ ખટપટ કરી સામ દામ દંડ ભેદ ચારે ઉપાય પ્રયોજીને રાજાને રોકવા કોશિશ કરી બધું જ આવડતું હતું રાજા કરતા તો આ બે હોશિયાર હતા છતાં દરબાર અખાભાઈ દ્રઢ સત્સંગી હતા તેને ઠાકોર સાહેબના મનમાં શ્રીહરિના પરમેશ્વરપનાની ગાંઠ પાડી હતી કેવી ગાંઠ પાડી હતી અખાભાઈએ અખા ભાઈએ ઠાકોર સાહેબને મહારાજની વાતો કરેલી સત્સંગીતા અખા ભાઈ અખા ભાઈ હરિજન ભારી રૂપ સે દ્રડ ગાંઠ હી પારી રેશમ કે ગાંઠ કર દેના રૂપ સે આગે દ્રડ કરલી ના આગે ઠાકોર સાહેબના મનમાં શ્રીહરિના પરમેશ્વરપનાની ગાંઠ પાડી દીધી તે ગાંઠ એટલે હીરની ગાંઠ ઉપર તેલનું ટીપું તેના જેવી હતી છૂટે જ નહીં કાર્યાનીનું બીજું આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી રેશમની ગાંઠ ઉપર મીનનું ટીપું છૂટે જ નહીં આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી એક વખત નહીં એક હજાર વખત જાણી લેવા જેને મળવે કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ ખાતા પીતા જોતા જનાશે રે આશયે અંતરનો જેને મળવે આપણે કલ્યાણ માન્યું છે જોઈ લેવા બરાબર સમજી લેવા ગોપાળન સ્વામી કે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો જેમ કરવો એમ સત્પુરુષના સ્વરૂપનો પણ નિર્ધાર કરવો શાસ્ત્રથી વિચારીને શાસ્ત્રના લક્ષણને જોઈને એની પાસે થોડું રહીને પછી નિર્ધાર કરવો અને નિર્ધાર કરીને ટીપો મૂકવું પછી કોઈ આવે હો તમે ક્યાં જાવ છો આ ધામમાં લોયા ધામમાં ન્યા ક્યાં જ છો હવે ક્યાં ખોટી જગ્યા ભરાના ત્યારે મન આગું પાછું ના થાય ઓલાને એટલું જ કે ફોન પર કીધું હોય તો ફોન પર ને રૂબરૂ કીધું હોય તો રૂબરૂ કે તારે આવવું હોય તને વગર ભાડે લઈ જવું અને ના આવવું હોય તો મને કોઈ બી ફરી આવી વાત કરતો નહીં આવું કહી દે હું લોયાધામનું એક અંગત છું મને એના વિશેની બીજી વાત ના કરવી તો કોઈ દી પેલો ફરી હિંમત કરે ના કરે અને એવું ક્યારે કહી શકે કે એને દ્રઢ ગાંઠ પડી ગઈ હોય તો જ કહી શકે દ્રઢ ગાંઠ ના પડી હોય ને એવું એવું હા ભાઈ એવું ઓહ એવું હતું હા એવું હતું લો મને ખબર જ નહોતી તો હું ત્યારે તમે લોકો તમે હું જાણો ન્યા જાવ તો આવું બધું છે સારું થયું તમે કીધું પતી ગયું કુવામાં હવે તો કેટલાય કુવામાં ડૂબી ગયા કેટલાય ડૂબી ગયા કુસંગના કારણે કુસંગના કારણે એને એને કોઈ પૂછે તમને વર્તમાનમાં ખોટ લાગી ના તમને ગુરુજીના વર્તમાનમાં ખોટ લાગી ના તમને હું કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ એવું લાગ્યું કે ધર્મ તૂટ્યો ના એક સત્સંગી છે એ કે મને બધું ફાવે પણ ગુરુજી આરે જ ના ફાવે ગજબનો કહેવાય એ કેમ તમને ગુરુજી આરે ના ફાવે બસ બાકી એમના જેવો ધર્મબાળો વાળો હું પાક્કું કહું છું કે એમના જેવો ધર્મબાળો કોઈ ના મળે નિયમ તો એમના જોરદાર કે મેં કેટલા વર્ષોથી જોયા છે નિયમ જોરદાર ધર્મ જોરદાર ઉપાસના જોરદાર તપ એમના જેવું કોઈ ના કરી શકે પણ મને તો એમની આરે મર ત્યાર શું થાય આટલું બધું જોવે એનું હૃદય કબૂલે છે એનો સ્વભાવ એનો સ્વભાવ એવો જીદ્દી કે મેં કહ્યું એવું એમને કેમ ના કર્યું એ દિવસે બસ એ જ મને ના ફાવે મેં કહ્યું તું એવું એમને કેમ ના કર્યું તે દિવસે એ જ મને ના ફાવે કાથી જોઈ છે ને કાથી કાથી કાઠી આ કાઠી અને ઓલી કાથી બે હરખું છે એવા એવા કાથી જેવા સ્વભાવવાળા હોય ને કાથી આખી આમ હળગાવી દો ને તો એના વડ હોય ને આમ રાખ પડી હોય ને તો આમ જ દેખાય એવા સ્વભાવ વાળો હોય કોણ એનું રૂડું કરે અને એવો જો કોકને મળી ગયો હોય અને જો ઓલાને ગાંઠ બરાબર વાગી ના હોય તો છૂટી જાય માટે વાલા ભક્તો જેવી રીતે આપણને એક આપણો આ દીકરો છે આપણો આ પતિ છે આપણી આ પત્ની છે આપણા મા બાપ છે એની ગાંઠ કેવી પડી છે કોઈ આપણને આવીને કે આ તમારી પત્ની નથી કોઈ દી ના મનાય પત્નીને કે આ તમારો પતિ નથી મનાય આ તમારા મા બાપ નથી કોઈ માની લે ગાંઠ પડી ગઈ છે એક દેહના સંબંધીની ગાંઠ પાંચ પચીસ કે પચાસ વર્ષના સંબંધના કારણે પડી છે અને આગળ જતાં પાછી એ છૂટી જ જવાની છે નથી રહેવાની આપણે ગમે એટલું મારો છોકરો મારી પત્ની મારા બાપા મારી ઘર મારી ગાડી તો એ બધી ગાંઠો છૂટવાની જ છે આ મારો શરીર એ ગાંઠ પણ છૂટવાની જ છે ચોવીસ કલાક આપણી ભેગા રહેવા છતાં પણ આ ગાંઠ છૂટવાની છે જે ગાંઠો છૂટી જવાની છે થોડા સમયની છે એ ગાંઠ જેટલી દ્રઢતાથી મારી છે ને એટલી દ્રઢતાથી આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી આ ગાંઠ જો વાગી જાય તો એ ગાંઠ દેહ છૂટશે પછી પણ નહીં છૂટે અને દેહ છૂટ્યા પછી મુક્તપણાને પામીશું ત્યારે પણ નહીં છૂટે ઠેક અક્ષર ધામ સુધી એક ગાંઠ કામ લાગશે એ ગાંઠને એટલે મારી દેવી બાકી કુસંગનો પ્રવાહ બહુ જબરો હોય છે કુસંગના શબ્દો બહુ જબરા હોય છે ભલ ભલાને લાગી જાય માટે એની અંદર સાવધાન રહેવું જોઈએ મહારાજને જ્યારે જેતલપુરમાં યજ્ઞ કરવો તો સામાન તૈયાર થઈ ગયો હતો શ્રીજી મહારાજને સાધુન હરિભક્તો બધા ત્યાં જેતલપુર હતા એ સમયે અમદાવાદમાં પેશવાનું રાજ્ય હતું ભાવરામનું બ્રાહ્મણોએ મહારાજનો વિરોધ કરવા એ ભાવને પેશવાને થોડા ભરમાવ્યા કે આ સ્વામિનારાયણના યજ્ઞથી તમારા પિતા મર્યા અને હવે તમારો વારો છે આ જેતલપુરમાં સ્વામિનારાયણ યજ્ઞ કરશે ને એમાં તમારા બાપા આગળ મરી ગયા હતા હવે ફરી યજ્ઞ કર્યો એટલે તમે ગયા જ સમજો તે ભાવ સાહેબે રાત્રે વિચાર્યું કે વાત સાચી છે સવારે સવારી મોકલી કે સ્વામી એને પકડીને હાજર કરો પકડી લો કે એનો યજ્ઞજહાનો થાય મહારાજને આ બધી અંતરિયામી રૂપે ખબર પડી રાત્રે મારા સંતોન હરિભક્તો એને ચીલોડા જતા રહ્યા જીતબાની પાસે જઈને જમવાનું છે જીત પાસે જીતબાની પાસે જવાનું છે એમ કહીને ચીલોડા પધાર્યા અને ભાવ સાહેબની સવારી પકડવા આવી પણ મહારાજ મળ્યા નહીં અને પછી કોટમાંથી ભમર્યું મધ ઉડ્યું ને તે ઓલી સવારીવાળા જે કોઈ આવ્યા હતા એ બધાને ભમર્યું મધ ચોટ્યું અને ભમરિયું મધ બધાઇને ચોંટ્યું અને મધ ખૂબ કરડ્યું ને હેરાન થયા અને બીજે દિવસે મહારાજે યજ્ઞનો સામાન જેતલપુરથી મગાવી લીધો બોલો પણ આ રાજાને ચડાવ્યા ગાંઠ હરખી નહોતી ભગવાન વિશેની તો આવું થયું માટે મહારાજની ગાંઠ સર્વોપરી એક આ મહારાજ જ છે સર્વોપરી આ મહારાજને ઓળખાવે એવા મોટા પુરુષ છે એ મારા માથે છે એની ગાંઠ આપણને મળેલા સંતો ભક્તો લોયાધામ પરિવારની ગાંઠ આટલી ગાંઠ જો મારેલી હોય તો જેટલું સુખ અત્યારે ભગવાનનું આવે છે એનાથી વિશેષ આવવાનું ભલે એને કોઈ એમ કે કા એક આ ટોળું કર્યું આ કર્યું બધુંય પણ ભગવાનનું સુખ આમ જ છે આમ જ આવે છે ગમેને ગમેને રખડતો હોય ને જે કોઈ એક જગ્યાએ હરખો બંધાઈને રહ્યો નથી એની માવજત કરવાનું કોણ કોઈ ખીલે બંધયો હોય તો એને કોક હાચવે હરાયા ઢોરને હાંચવે છે કોણ એમ જેને કોઈ જગ્યાએ કોઈ ગુરુ નથી જેને સત્સંગમાં કોઈ ગુરુ નથી કોઈ સંતોમાં હેત નથી જેને કોઈ સારા હરિભક્તોના સમુદાયની અંદર રહેવાની ઈચ્છા નથી એવાના અંગ કેવા છે ઉભડક અંગો છે એની અંદર એક પણ રૂડો ગુણ ભગવાનને રાજી કરવાનો દેખાય નહીં એક પણ દેખાય નહીં કારણ કે ક્યાંથી આવે એને બોલવાનો પણ વિવેક ના હોય બેસવાનો પણ ના હોય કારણ કોણ ઘડે કોણ સ્વામી કે આવા સાધુ વિના આટલો દાખલો કરીને વાત સમજાવે કોણ સાધુ મળે તો સમજાવે માટે આપણે તો ભાગ્યશાળી છીએ અહીંયા આગળ જેમ અખાભાઈએ હરિસિંહજીને ગાંઠ મરાવી છે એમ આપણને આધારાનંદ આ વાતોથી ગાંઠ મરાવે છે ઠાકોર સાહેબ ઘણા સાના હતા તે વૈરાગીને મલિન અઘોરી બંનેની નાસ્તિકતાને દુરાચારને સમજતા હતા એટલે તેમના ઉપર તે બંનેનો ભાર ન રહ્યો ભલે માખીમાં કાંઈ શક્તિ નથી છતાં તે મરીને ભોજનમાં ભળે તો ખાનારને ઉલટી તો કરાવે જ છે આટલી જમથી માખી ઉલટી કરાવી દે તેમ તે ઉહાપોહ તો કર્યો છતાં તેના બધા પ્રયત્ન નિષ્ફળ રહ્યા રાજાએ અતિ હોંશથી શ્રીયરીને સન્મુખ જવા સવારી તૈયાર કરાવી પરંતુ કોઈ વણિક ના આવ્યા વણિક કોઈ ના આવ્યા કારણ કે એનો નાસ્તિક મત ભગવાનને ના માને કર્મને માને એટલે એ લોકો કોઈ ના આવ્યા અને તેઓ રાજાનું ખાઈને ગર્વથી ઉદ્ધત થઈ ગયા હતા ઠાકોર સાહેબ બધું જાણતા હતા છતાં તેમની સાથે કોઈ રોષ રાખતા નહીં દીકરા થઈને ખાય ત્યાં સુધી રાજા પણ સહન કરે શ્રીહરી લીંબડી શેરની સમીપે આવી ગયા તે સાંભળીને ઠાકોર સાહેબને આનંદ ઉત્સાહ થયો ઠાકોર સાહેબની ઘણી સારી ઉમેદ હતી તેથી તેમને સવારી તૈયાર કરાવી હાથી ગોળા રથ મ્યાના જે વાહનો હતા તેને બધાને સોનેરી સાથથી શણગારી દીધા નિશાન ડંકા જેટલા તે બધાને લઈને સન્મુખ ચાલ્યા સ્નાન અને રહિત મલિન ધર્મના સિવાયના સ્વામીએ કેટલો સરસ શબ્દ લખ્યો છે સ્નાન અને શૌચાદિક એને રહિત મલિન ધર્મના સિવાયના જે લોકો નાય નહીં એવા બધા પૂર્વાસી લોકો સિવાયના બાકી બધા લોકો જે હતા એ ઉત્સાહથી ભગવાનને સન્મુખ વિનાના કામ ભગવાનની સામે મહારાજ કે આવતા જ નહીં ઠાકોર સાહેબ મ્યાનામાં બેઠા રાજકુમારને હાથી ઉપર બેસાડ્યા શહેર બહાર પાકો સુધી ગયા હશે એટલામાં તો શ્રીહરિના દર્શન રસ્તા ઉપર થયા શ્રીહરિ જમીન ઉપર બિછાવેલા ગાદી તકિયા ઉપર બેઠા હતા જમીન ઉપર ગાદી તક્યો નાખીને મહારાજ એની ઉપર બેઠા ત્યાં રાજા હરનારા શ્રીહરીના ચરણ પકડ્યા શ્રીહરીએ તેમને ઘણા હેતથી બોલાવ્યા મન ભાવતા અમૃત જેવાળા શબ્દો સાંભળવાથી સાંભળવાની સાથે જ કાન દ્વારા મનોહર મૂર્તિ હૃદયમાં ઉતરી ગઈ મહારાજના શબ્દો જ્યાં સાંભળ્યા ત્યાં આખી ભગવાનની મૂર્તિ હૃદયમાં જતી રહી હૃદયમાં પ્રકાશ થયો મૂર્તિ અલૌકિક જનાની ઠાકોર સાહેબ ગુલાબના અપાર હાર લાવ્યા હતા તે વેડાએ તે હાર શ્રી હરીને પહેરાવ્યા સૌ સંતોને પણ ત્યાં શ્રીહરી પાસે બોલાવ્યા અને એક એક ફૂલ હાર પહેરાવ્યો ઠાકોર સાહેબે હાથ જોડીને શ્રી હરિ કહ્યું આ ભલે પધાર્યા અમને આવીને દર્શન દીધા મેરે પૂરકો ભાગ્ય અનંતા તુમ આઈ કે સુફલ કરંતા કર તે મોહ અજ્ઞાન મેરે ટરેરી મોહ અજ્ઞાન મેરે ટરેરી મારા નગરના મહાન ભાગ્ય ગણાય આપે પધારીને એને ધન્યને સુફળ કર્યું તેને લીધે અમારું જીવન પણ સુફળ થયું મારા મોહને અજ્ઞાન ટળી ગયા છે આપ કોઈનું કાંઈ લઈ જાતા નથી ધર્મની વાત કહો છો જીવને પાપોથી છોડાવીને સાક્ષાત મોક્ષ કરો છો મારા મનમાં એવું ચોક્કસ થઈ ગયું છે કે જેના સદભાગ્ય સંપૂર્ણ ઉદય થયા હોય તે મનુષ્ય જ આપને માનશે આ મને પાક્કું થઈ ગયું છે અને જે લોકો જમપુરીમાં જવાના છે તેવાનો તો કોઈ પાર નથી એવા પાપી લોકો આપને ક્યારેય માનશે નહીં પાપીઓમાં અત્યંત ઘોર પાપી કાઠી છે હરીસિંહજી કહે છે તેના સમાન કોઈ પાપી નથી એમ હું માનું છું તેમને આપે અત્યંત ઉત્તમ શ્રેષ્ઠ કર્યા તે જ આપણો અતિશય પ્રતાપ છે અતિશયમાં અતિશય પાપી જાતિને તમે ભગવાનનું ભજન કરતા કર્યા એ જ તમારો પ્રતાપ છે ત્યારે શ્રીહરિ ઠાકોર હરિસિંહજીને અત્યંત સુબુદ્ધિવાળા દેખીને કહ્યું દરબાર વૈરાગી અને વિપ્ર ઓલો અઘોરી એ જે હતો ને એને પેલો વિપ્રયક આવેલો એ બે તમારી આંખો છે તેમજ મોક્ષદાતા ગુરુ પણ તેને જ તમે ધાર્યા છે મહારાજે ગાદી તક્યો નાખીને ગામ બાર જ બધી ચોખવટ કરી લીધી અંદર જતાં પહેલાં ગામમાં જતા પહેલાં મહારાજ કે આનું ડાયલ ફરે નહીં એટલે એને પહેલાં વાત કરી લીધી એ બે તમારી આંખો છે એ બે તમે મોક્ષના દાતા માન્યા છે જેવી રીતે એવા લોકોનો ઉદ્ધાર થાય તેવો તમારો ઉદ્ધાર કરે એ બધા ગુરુ ઓર ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા એવા આજ્ઞાની ગુરુના સંગથી રે લોલ જાસો નરકે વગાડતા ઢોલ નર નારી પ્રેમાનંદ સ્વામી કે ખોટો ગુરુ ભટકાઈ જાય ને ખોટા જો ભટકાઈ જાય તો કલ્યાણ કરવાની તાકાત સાચામાં જેટલી છે એનાથી ખોટાને તો ખાલી દસમા ભાગની મહેનત કરે ને તો એ કલ્યાણ બગાડ નાખે માટે સ્વામી કે સત્પુરુષ મળે તો સમાગમ કરવો પણ અસત્પુરુષનો તો કરવો જ નહીં પચીસ જાતનું હાંભળવાવાળા હોય ને ઘડી આ ચેનલ ઘડી ચેનલ ઘડી ચેનલ ઘડીકા મહાપુરુષ ગળી કોલા ઘડીકા ગળી કા એવા પચીને ફેરવતો હોય ને એનું માઇન્ડ પચી રીતનું ફરે પણ એક જ પ્રવાહની અંદર આલ્યો જતો હોય એ બળિયો થઈ જાય એકને બરાબર ફોલો થતો એની રૂચિ એનો અભિપ્રાય એને જણાય અને પહોંચે પણ ઘડીક થાય કોઈક સંન્યાસીનું ચાલુ કરશે ઘડીક થાય કોઈક બીજા બાબાનું ચાલુ કરશે પાછું થોડી વાર થશે ત્યાં ગુરુજીને થોડુંક સાંભળશે થોડુંક થાય ત્યાં બીજા સાંભળશે મતિ ભ્રમી જાય આપણી જેની પાસેથી કાંઈ લેવાનું જ નથી સાંભળવા થી સાંભળવાથી એવાને જોવાથી એના દર્શન તો દુઃખ દે ન થાય તો ન કીજીએ શા માટે એને એના દર્શન એ શા માટે કરવા એનો શબ્દ શા માટે સાંભળવો પાછું એ સાંભળ્યા પછી કદાચ આપણા જેવા કદાચ હારા રહ્યા હોય તો ટીકા કરીએ આપણે આમ કરતા હતા આમ કરતા હતા પણ જોયું જ ના હોય તો કેમ ભગત જોયું જ ના હોય તો જે કામ જવું નહીં એને પછી આપણે એનું નામ પૂછીને શું કામ છે પણ તોય જીવ નવરો બેઠો હોય ને થોડા થોડા બટન દબાવે સાર અસાર સત્ય અસત્યને તમે ઓળખી લો છો બહુ બુદ્ધિવાળા છો એટલા માટે અમે બહુ લાંબી વાત કરતા નથી મહારાજે કહ્યું અમે બહુ લાંબી વાત કરતા કારણ કે તમે સાર અસારને ઓળખી લો છો તમને અમારા ઉપર ચાહના હોવાથી ભાવ હોવાથી અમે અહીંયા આવ્યા છીએ તમારો મનોરથ પૂરો થાય આવું અમે મનમાં વિચારીને અહીંયા આવ્યા છીએ ત્યારે ઠાકોર હરિસિંહજીએ બંને હાથ જોડીને કહ્યું મહારાજ આપ મારી વિનંતી સાંભળો આપે જે બેને મારા નેત્ર જેવા કહ્યા ને એ તો કીકી વિનાના છે રત્ન વિનાના છે ખોટા છે અમે તેમનો વિશ્વાસ કરતા નથી એની પાસેથી અમે કોઈ સારી આશા પણ રાખતા નથી જીવના જે સાચા નેત્ર છે તેનાથી જ અમે દેખીએ છીએ અને આંતરિક નેત્રનું સાચું રત્ન તો આપને જ સાચું કરીને માનીએ છીએ અમારા નેત્ર તો તમે કીધા ને એ નેત્ર નથી હવે આપ અમારા પૂરમાં ચાલો મહારાજે બરાબર સિક્કો સ્ટેમ્પ મરાઈ લીધો કે ઓકે છે ને બાકી રસ્તામાંથી રાજાઓ તો રસ્તામાંથી પાછા મોકલે હું આપને બોલાવા આવ્યો છું ત્યારે સુખકારી શ્રીહરીએ જવાની તરત જ તૈયારી કરી હાથી ઉપર બેઠા શ્રીહરિની પાછળ બેસીને અખાભાઈ ચામર ઢોળવા લાગ્યા ઠાકોર હરિસિંહજી જ્યારે મ્યાનામાં બેઠા ત્યારે શ્રીહરિ નગરમાં જવા ચાલતા થયા સવારીમાં જેટલા વાજિંત્ર હતા તે બધા વાગવા લાગ્યા હાથમાં સોને સોનાની છડી લઈને દસ બાર ચોપદારો છડી બોલતા હતા આપનો જય થાવ જય થાવ ઘણું જીવો ધર્મકુમાર ઘણું જીવો અનંત બ્રહ્માંડોના મહારાજાદીરાજ મહેરબાન નજર રાખો નજર રાખો તે ચોપદારો શ્રીઅરીને ભગવાન માનીને વારા ફરતી આ પ્રમાણે છડી બોલતા હતા શ્રીઅરી પૂરના દરવાજા પાસે પધાર્યા ગામના વૈરાગી અને મેલા અંગવાળા અઘોરી સિવાયના બધા જ પૂરજનો રાજી રાજી થઈ ગયા જેની આંખો ફૂટી હતી એ દુઃખી થયા જેના બેના ધંધા બંધ થઈ ગયા એ બે દુઃખી થયા બાકી બધા સુખી લીમડી પૂરની શોભા અપાર હતી ચો તરફ ઘણા બાગ બગીચાઓ હતા વૃક્ષોનો કોઈ પાર જ નહીં અનેક પ્રકારના વૃક્ષ પહોંચ્યા ત્યાંનું પૂર આવું સરસ ભાઈમાન છે અને રાજાના ભાવને થઈને મારા ત્યાં પહોંચ્યા છે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય મુનિ વિરચી શ્રી હરિચંદ્ર સાગરના શ્રી હરિ લીંબડી પધાર્યા અને રાજાએ સામયું કર્યું એ નામે એસીમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે